नमस्कार, आजे हूँ सोयाबीन ना शाक की रेसिपी शेर करीश। तो मैं एक वड़के सोयाबीन लीधा छे, तो पानी गरम करवा मूक्यू छे, एमा हवे मीठू नाखीशु। हवे आपणे सोयाबीन नाखीशु, अने 10 मिनिट माटे आपणे बफावा दईशु। तो आपणा सोयाबीन बफाई गया छे, હવે આપણે ગરમ પાણીમાંથી કાઢી લઈશું। થોડું ઠંડા થાય એટલે આપણે જે સોયાબીનની અંદર પાણી હોય એને કાઢી લેવાનું છે। આવી રીતે બધું જ પાણી કાઢી લેવાનું। હવે આપણે સોયાબીનને કટ કરી લઈશું। તો આપણે નાના નાના ટુકડા કરી લીધા છે, હવે આપણે ફરી ડીશમાં લઈ લઈશું। આ રીતે શાક બનાવો તો બહુ ટેસ્ટી લાગશે। તો હવે મેં એક કઢાઈ લીધી છે, એમાં તેલ નાખીશું। હવે એમાં જીરું નાખીશું, હવે એમાં આદુનું લસણની પેસ્ટ ઉમેરી છે, એક ડુંગળી કાપીને લીધી છે એ પણ નાખીશું। તમે ખાતા હોય તો વાપરો, નહીં તો ચાલે, મિક્સ કરી લઈશું। ડુંગળી થોડી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી પકવવાની, ત્યાર પછી આપણે ટામેટું ઉમેરીશું। મિક્સ કરીશું, હવે આપણે બાકીના મસાલા કરીશું। તો લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું પાવડર, થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું, મિક્સ કરી લઈશું। હવે થોડું પાણી નાખીશું, હવે આપણે જે સોયાબીન કટ કર્યા હતા એ ઉમેરીશું। મિક્સ કરી લઈશું, હવે આપણે 5 મિનિટ માટે કૂક કરવાનું છે। તો સરસ રીતે મસાલા સોયાબીનમાં ભળી જાય તો આપણું શાક રેડી થઈ ગયું છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।